તો સિરપ કાંડમાં બે દર્દીઓ અમદાવાદ સિવિલમાં દાખલ છે, જેમાં એક દર્દીની હાલત નાજુક છે, જ્યારે અન્ય દર્દી સ્ટેબલ થઈ ચૂક્યો છે. 74 વર્ષીય દર્દી સરદભાઈ સોઢા, જેમની સ્થિતિ હજુ પણ નાજુક છે, બે ડાયાલિસિસ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધાર નથી આવ્યો. 35 વર્ષીય દર્દી જેને આંખોમાં ઝાંખપની તકલીફ હતી, તે અમિતભાઈ સોઢાની આંખોની સારવાર ચાલુ છે. 3 દિવસ પહેલાં નડિયાદમાં જે ઘટના બની હતી તેના અનુસંધાને 2 દર્દીઓને અહીંયા આગળ લાવવામાં આવ્યા છે. કઈ કઈ ફરિયાદો છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે અને ડૉક્ટરો તરફથી કયા સારવાર આપવામાં આવેલી છે? બરાબર છે કે 2 દર્દી અહીંયા દાખલ છે અને એટલું સારું છે કે 2 દર્દીથી પછી બીજા દર્દીઓને અહીંયા લાવવા નથી પડ્યા અથવા નથી આવ્યા. આ જે 2 દર્દી છે એમાં એક 72 વર્ષીય પુરુષ છે, જે સાકરભાઈ સોઢા, એ વેન્ટિલેટર ઉપર છે ને, ક્રિટિકલ છે. જ્યારેથી આવ્યા ત્યારથી જ એમની મેઇન કમ્પ્લેન હતી કે શ્વાસોશ્વાસ વધી ગયેલો, એટલે કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, અને એની સાથે ખૂબ ઉલટીઓ થતી હતી. અને દર્દી અહીંયા સિવિલ હોસ્પિટલ આવ્યું અને થોડીક જ વારમાં એને ઇન્ક્યુબેટ કરી અને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું છે. બીજું દર્દી બીજા દિવસે સાંજે આવેલું અને એને મેઇન કમ્પ્લેન એની એવી હતી કે એને આંખમાં બરાબર દેખાતું નથી, એટલા માટે એને પહેલાં નડિયાદ દાખલ થયા અને નડિયાદથી પછી એ દર્દી સિવિલ હોસ્પિટલ. બનાસકાંઠામાં મેનેજરે પેઢીના સંચાલક સાથે ઠગાઈ કરી છે. નેનાવાના બનાસ કૃષિ માર્કેટમાં પેઢીના મેનેજરે ઠગાઈ કરી. સંચાલકની જાણ બહાર એરંડા વેચી 49.43 છેતરપિંડી આચરી. પેઢીના મેનેજર દિનેશ જોશી આચરી છે ઠગાઈ. ધવલ જોશી જોડાઈ ગયા છે. ધવલ, કેટલા રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના નેનાવામાં આવેલી બનાસ કૃષિ માર્કેટ યાર્ડમાં એક જે પેઢી આવેલી છે ને, આ પેઢીના મેનેજરે જે પેઢીના સંચાલક છે તેની સાથે જ છેતરપિંડી આચરી છે. મહત્વની વાત છે કે પેઢી મેનેજર જે દિનેશ દેવચંદભાઈ જોશી છે તેને અન્ય શખ્સો સાથે મળીને જે પેઢીના સંચાલક છે તેમની જાણ બહાર એરંડાનો માલ છે તે ખરીદી લીધો હતો અને આ માલ છે તે બારોબાર વેચીને જે બિલો હતા તે બિલો કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરીને 49.43 લાખ જેટલી જે છેતરપિંડી છે તે આચરી છે. જો કે મામલો જૂનો છે, પરંતુ હવે મામલો છે તે જે પેઢીના સંચાલક છે જયંતિભાઈ ધનાભાઈ પટેલ તેમના ધ્યાને આવતા અત્યારે તો જયંતિભાઈએ જે પેઢીના મેનેજર દિનેશભાઈ જોશી સહિત અન્ય જે 2 શખ્સો તેમની સાથે મળીને છેતરપિંડી આચરી, આ 3 શખ્સો સામે અત્યારે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે 3 શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ છે તે હાથ ધરી છે. પ્રીતિ, આભાર તમામ વિગતો માટે. રાજ્યમાં માવઠાની આગાહીની વચ્ચે તાપમાનમાં વધારો નોંધાયો. ભેજનું પ્રમાણ વધતા તાપમાનમાં 2 ડિગ્રી વધારો નોંધાયો. ભુજમાં 16 ડિગ્રી, નલિયામાં 12 ડિગ્રી તાપમાન, અમરેલી અને પોરબંદરમાં 17 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 15 અને કેશોદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં 17, ગાંધીનગર અને અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કયા જિલ્લામાં કેટલું તાપમાન નોંધાયું તેના પર નજર કરીએ. અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું, ભુજમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એટલે કે જે શહેરોમાં અત્યાર સુધી તાપમાન જે છે 17 થી 18 ડિગ્રી પહોંચી ગયું હતું તેમાં હવે ક્યાંક 2 ડિગ્રી વધારો નોંધાયો છે, એટલે કે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. પરંતુ ડિસેમ્બર માસની શરૂઆત છે, હવે આગામી સમયમાં ઠંડી વધી પણ શકે છે. રાજકોટમાં 15, કેશોદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું. જમ્મુ કાશ્મીરમાં ફરી બરફવર્ષા થઈ છે. કાશ્મીર અને લદ્દાખના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા, જમ્મુ કાશ્મીરના પૂંછ અને ડોડામાં બરફવર્ષા થઈ. બરફ પડવાના કારણે મુગલ રોડ બંધ થયો. કુપવાડામાં બરફવર્ષા થતા રસ્તા પરના બરફના થર જામ્યા. બીઆરઓએ કરી બરફ હટાવવાની કામગીરી. હિમાચલ પ્રદેશમાં પણ પહાડો પર બરફવર્ષા થઈ છે. લાહોલ સ્પીતિમાં છવાઈ બરફની ચાદર. પહાડો પર બરફવર્ષાને કારણે તાપમાન ગગડ્યું. કાશ્મીરમાં અનેક સ્થળોએ માઇનસમાં પહોંચ્યું છે તાપમાન. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી. આગામી 2 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ રહેશે. વડોદરા, ભરૂચ, નર્મદામાં કમોસમી વરસાદની આગાહી. આવતીકાલે પંચમહાલ, વડોદરા, ભરૂચમાં વરસાદ રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજરોજ કયા કયા જિલ્લામાં વરસાદ રહી શકે છે? તો ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં આજે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે. તો આવતીકાલે પણ ભરૂચ, વડોદરા, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ દુબઈની મુલાકાત દરમિયાન વિવિધ દેશોના રાષ્ટ્ર અધ્યક્ષો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ મળ્યા હતા. મેલોનીએ પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે અમે સારા મિત્રો છીએ. ફોટો શેર કરતી વખતે મેલોનીએ હેશટેગ મેલોડી લખ્યું હતું, જેમાં મેલનો અર્થ મેલોની અને ઓડીનો અર્થ મોદી છે. મહત્વનું છે કે અગાઉ પણ ઇટલીના વડાપ્રધાન મેલોનીએ વૈશ્વિક મંચ ઉપર પીએમ મોદી અને ભારત સાથે આત્મીયતા દર્શાવી છે. ગત 10 સપ્ટેમ્બરના રોજ ભારતમાં યોજાયેલ G20 શિખર સંમેલનમાં પણ મેલોનીએ પીએમ મોદીના સફળ નેતૃત્વના વખાણ કર્યા હતા. તો 17 સપ્ટેમ્બરના પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર એટલે કે ટ્વિટર ઉપર પીએમ મોદી માટે એક્સ પર સંદેશો લખ્યો હતો અને પીએમ મોદીના પોતાના સારા દોસ્ત ગણાવી ભારત અને ઇટાલી બંને દેશોના સારા ભવિષ્યની ઈચ્છા દર્શાવી હતી. સોશિયલ મીડિયામાં જ્યોર્જિયા મેલોનીની પોસ્ટ બાદ અવનવા મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. રાજકોટમાં લગ્નમાં 12 લાખનું પાકીટ ચોરી કરવાના મામલે ઘંટેશ્વર પાર્કમાં આજે ઘટના બની હતી ત્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મહેમાન બનીને ગઠિયો આવ્યો હતો, પીળા રંગની કોટી પહેરી આવ્યો હતો આ ગઠિયો, કે જેણે 12 લાખની જે પાકીટ છે તેની ચોરી કરી હતી. હાલમાં તે રફુચક્કર થઈ ગયો હતો. 12 લાખ રૂપિયા ભરેલો પાકીટ ચોરી જે રફુચક્કર થયો હતો તેના સીસીટીવી સામે આવ્યા છે. તે મહેમાન બનીને આવ્યો હતો, પીળા રંગની તેણે કોટી પહેરી હતી. મહીસાગરના લુણાવાડા શહેરના કેટલાક વિસ્તારોમાં ગતરોજ બપોરના 12 વાગ્યાથી વીજળી ગુલ થઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ખોદકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ વીજ વાયરમાં પંચર થતા આ સમસ્યા સર્જાઈ હતી. MGVCLની ટીમો વીજ પુરવઠો શરૂ કરવા કામે લાગી હતી. વીજળી ગુલ થતા સ્થાનિકો પરેશાન થયા હતા. ત્યારે વડોદરા ખાતેથી મિકેનિક આવ્યા બાદ વીજ પુરવઠો શરૂ થશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. તો રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં વધારો નોંધાયો. ભેજનું પ્રમાણ વધતા તાપમાનમાં 2 ડિગ્રી વધારો નોંધાયો છે. ભુજમાં 16 ડિગ્રી તાપમાન, ત્યારે નલિયામાં 12 ડિગ્રી તાપમાન, અમરેલી અને પોરબંદરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું. તો વાત કરીએ રાજકોટની, રાજકોટમાં 15 અને કેશોદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં 17 અને ગાંધીનગરમાં અને અમદાવાદમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદીઓ પોતાની હેલ્થને લઈને ખૂબ જ જાગૃત છે. અમદાવાદના તમામ ગાર્ડન હોય, અમદાવાદનું રિવરફ્રન્ટ હોય કે અમદાવાદની જીમ હોય, તે તમામ જગ્યાએ શિયાળામાં લોકો કસરત કરતા, વોકિંગ કરતા, યોગા કરતા નજરે પડી રહ્યા છે. અમદાવાદના પરિમલ ગાર્ડન ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે મોર્નિંગ વોકર્સ છે તે નજરે પડી રહ્યા છે. તેની સાથે જ અનેક લોકો છે તે યોગા કરવા પણ આવી રહ્યા છે. અનેક લોકો છે તે અલગ અલગ પ્રકારની ગેમ રમતા પણ ગાર્ડનમાં અત્યારે નજરે પડી રહ્યા છે. વહેલી સવારે સૌ કોઈને સૂવું ગમે, પરંતુ અનેક એવા અમદાવાદીઓ છે તે પોતાની હેલ્થને લઈને ખૂબ જ અવેર. બેન, શું કહેશો, કેવો ઠંડીનો માહોલ કેવો છે? જોરદાર છે ઠંડીનો માહોલ. શું કરો છો, રોજ કસરત કરવા? હા, રોજ એક્સરસાઇઝ કરવા આવી છીએ. લોકો જીમમાં જવાનું પસંદ કરે છે? નહીં, અમને તો ગાર્ડનમાં સારું લાગે. અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ કરીએ છીએ, બોડીને ફિટ રાખવા માટે સારું છે. જોકે ચોક્કસથી બેન, શું કહેશો, વહેલી સવારે ઉઠવું કેવું અઘરું પડે છે? વહેલી સવારે ઉઠવું તો બહુ અઘરું છે, પણ આપણી હેલ્થને જો આપણે ફિટ રાખવી હોય, આપણે હેલ્ધી રહેવું હોય તો એ પણ કરવું જરૂરી છે. અને મોટા ભાગે જોઈએ છીએ કે આપણે લોકો જીમ જોઈન કરતા હોય છે, પૈસા ખર્ચ કરીને, આમ તેમ ખર્ચ કરીને પોતાની હેલ્થને ફિટ રાખતા હોય, તો આપણને એવો બેનિફિટ થતો હોય કે આપણી નજીકમાં આવું સારું એવું ગાર્ડન હોય તો આપણે એક્સરસાઇઝ એવું બધું ફ્રીમાં કરી શકતા હોય, તો આપણે કેમ તેનો લાભ ના લઈએ? એટલે આપણે આપણી હેલ્થને ફિટ રાખવા માટે કરવું જરૂરી છે આ બધું. વોકિંગ કરતા, કસરત કરતા છે તે નજરે પડી રહ્યા છે. વહેલી સવારે ઠંડી ઉડાડતા અનેક લોકો ગાર્ડનમાં નજરે પડી રહ્યા છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.